રાંદેર રોડ વિસ્તારની ઘટના, 5 કરોડ રૂપિયાની થઈ લૂંટ. ભર બપોરે રાંદેર રોડ વિસ્તારમાં થઈ લૂંટ. જમીનના પૈસાની ચુકવણી માટે આવેલા શખ્સને લૂંટી લેવાયો. ઇનોવા કારમાં આવેલા 4 વ્યક્તિઓએ ચલાવી લૂંટ. જ્યારે આરોપીઓ વેસમાં નજીકથી ઝડપાઈ ગયા હોવાની ચર્ચા. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી, એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી, અને એ માટે એમણે 2 માણસોનો સંપર્ક કર્યો હતો. એ માણસો છેલ્લા 15 દિવસથી એમની પાસે સંપર્કમાં હતા, અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને RTGSથી એન્ટ્રી આપી દેવામાં આવશે. આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા, અને એમણે એન્ટ્રી RTGSથી એન્ટ્રી થઈ જશે એવું કહી, અને બીજા માણસો આવ્યા હતા તો આ 2 માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે. RTGSથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી, તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે. મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે. ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઇટ ઇનોવા ગાડી છે, જે જૂની ક્રિસ્ટા નથી, જૂનું છે એવું કહેવું છે. આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે, અહીંયા તો કોઈ સીસીટીવી કેમેરા લાગતા નથી. જગ્યા સાહેબ, જે મીડિયા તરફ જે વાઇટ કરવા આવ્યો તો તેને કંઈ પલસાણા પાસે ઉતારી દેવામાં આવ્યો છે એવી હતી? હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે, એ આવે પછી એને વેરીફાઈ કરી પછી આગળ ખબર પડે. ફરિયાદી શું કામ ધંધો કરે છે? એમને પાવર લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની 10-12 ફેક્ટરીઓ છે. કેટલા કરોડ છે કે જાણવા મળ્યું છે? એમણે 5 CR કર્યું છે. જનસાક્ષી ન્યૂઝ સુરત.